રાજ્યમાં સરકાર બદલાયા બાદ નવા કોર ગ્રુપની રચના ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કોર કમિટી રચના કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણીનો સમાવેશ થયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર્વ મંત્રી શંકર ચૌધરી સાંસદ રંજનબેન ભટ્ટનો સમાવેશ કરાયો પાંચ મહામંત્રીઓ સહિત 12 સભ્યોની કોર ગ્રુપની રચના गुजरात एग्रो इंडस्ट्री निगम चेयरमैन पद में मधु श्रीवास्तव तेवर ढीला पड़ा है। अगाउ इनकार करना मधु श्रीवास्तव कहूं कि हवे आ राजीनामु आपी दईश। 2022 विधानसभा चूंटणी में मधु श्रीवास्तव जाते ज दावेदारी करी वाघोड़िया की टिकट मने मळवानी ज हती तेम जणाव्युं। દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા પીએમ મોદીએ સંબોધનમાં કહ્યું કે નવા સર્કિટ હાઉસમાં બહારથી આવતા લોકો માટે રહેવાની સરસ સુવિધા મળશે સર્કિટ હાઉસના રૂમમાંથી દરિયાની લહેરોને જોઈ શકાશે લહેરો સાથે ભારતના ગૌરવવંતા ઇતિહાસની ઝલક પણ જોઈ શકાશે હવે ધીરે ધીરે સોમનાથ ટુરિઝમનું કેન્દ્ર બનશે પીએમ મોદીએ કહ્યું કે સોમનાથ આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્ર છે દર વર્ષે 1 કરોડ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે જે અહીંથી અનેક અનુભવો અને વિચારો લઈને જાય છે સરકાર અને સંસ્થાઓના પ્રયાસોથી સારા કામ થયા છે સાથે રસ્તા અને ટ્રાન્સપોર્ટની સુવિધાઓ પણ વિકસી છે ગુજરાતમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ કોરોનાના વધતા કેસ વચ્ચે 27 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યોજાશે પરીક્ષા 40 સેન્ટર પર 8000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અલગ અલગ 12 કોર્સની કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે સુરતના મેયર હેમાલી બોઘાવાલા પોતાના બંગલાને લઈને ફરી વિવાદમાં આવ્યા છે 2.5 લાખના નવા વાસણ 80 હજારના કુંડા નાખવામાં આવ્યા વિપક્ષ નેતા મહેશ અણધણે સવાલ ઉઠાવ્યા છે કે નવી વસ્તુ ખરીદીએ તો એને એસેટમાં ગણી શકાય પરંતુ મેન્ટેનન્સના નામે લાખો રૂપિયાના બિલને મંજૂરી અપાઈ વડોદરા ડભોઈ નગરપાલિકાના 7 કોર્પોરેટરને નોટિસ ફટકારવામાં આવી છે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા બદલ આ નોટિસ ફટકારવામાં આવી છે જાગૃત નાગરિકે કરી હતી કમિશનરને રજૂઆત 7 કોર્પોરેટર પૈકી 4 કોર્પોરેટરો પાલિકામાં સભ્યપદે યથાવત રહ્યા જ્યારે 3 માજી કોર્પોરેટરનો સમાવેશ કરાયો પંચમહાલના ઘોઘંબાની દુધાપુરા ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ નંબર છ સભ્યોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું આ મામલે ટીડીઓએ 6 સભ્યોને અયોગ્ય જાહેર કર્યા કાગવડ ખુડેલધામની 5 વર્ષ પૂર્ણ થતા પંચવર્ષીય પાટોત્સવ ઉજવાયો કુંડી મહાયજ્ઞ યોજવામાં આવ્યો છે મહાઆરતી પણ કરવામાં આવી ખોડલધામના પાટોત્સવમાં નરેશ પટેલનું નિવેદન કહ્યું 2010થી લઈને 2017 સુધીમાં અનેક ઉત્સવ ઉજવ્યા છે આ પરિસરમાં અનેક રેકોર્ડ તોડ્યા છે લાખો બાઇકોથી યાત્રા કાઢવામાં આવી છતાં કોઈ બાઇક કે કારમાં નુકસાન ન થયું એ માતાજીનું સત છે ખોડલધામમાં ઉજવાઈ રહેલા પાંચમા પાટોત્સવ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું છે સમાજના સર્વાંગી વિકાસમાં ખોડલધામનું મોટું યોગદાન રહેલું છે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદો મામલે હરિપ્રસાદ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે હરિપ્રસાદ સ્વામી વિડીયોમાં બોલે છે હરિધામના તંત્રનું ધ્યાન રાખી સેવા કરવા માટે 5 સેવકોની એક કાયમી બોડી બનાવી બોડી ફરજિયાત 6 મહિને મીટિંગ કરી ધ્યાન રાખે સુરતના વરાછા વિસ્તારમાં 25 વર્ષથી શાકભાજીનું વેચાણ કરતા વિક્રેતાને મનપા અધિકારીએ જાહેરમાં માર માર્યો શાકભાજી વિક્રેતા મનપા અધિકારી દાદાગીરી સામે આક્રોશ વિક્રેતા ઉશ્કેરાયા બાદ મહાનગરપાલિકાની ગાડી પર પથ્થરમારો પણ કર્યો ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ કહ્યું કે કોરોનામાં મૃત્યુ પામેલાના પરિવાર સાથે મજાક કરવામાં આવી રહી છે 4 લાખ સહાય મળવી જોઈએ સરકાર માત્ર 50 હજાર રૂપિયા સહાય ચૂકવી રહી છે અમદાવાદમાં કોરોનાના કેસો વધતાની સાથે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ વધારો થયો છે અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા 131 પર પહોંચી ગુરુવારે નવા 41 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ મૂકવામાં આવ્યા કેસ વધતા મોટાભાગના સ્વામિનારાયણ મંદિર બંધ દર્શન આરતીની ઓનલાઈન વ્યવસ્થા ભદ્ર મંદિરમાં 15% ભક્તોને પ્રવેશ આલેખ બ્રેક માટે રોકાઈશું આપ જોતા રહો ઝી 24 કલાક